कोई माछली हो जल में रहती हो पानी नी अंदर रहती हो तो जे व्यक्ति शिकार करवा जाए तो इन्हें क्या खबर पड़े कि जल में बाहर निकलने के दर्द के दुख थे कोई खबर पड़े कश्ती कई ज नहीं। एवज रीते मूर्ख मणस जो सारा सारा व्यक्ति मूर्ख कह पत्थर हो बराबर पत्थर टुकड़ा ने रत्न कह बहुत सरस है बहुत मस्त है जो कसू हो बात अंदर छता रस धरावे एवं नाम आप पृथ्वी पर त्रण रत्न एवं जल पीछे अन्न जमानी बात करी थी सुभाषी एम पा मूर्ख मणस पत्थर टुकड़ा रत्न क्या के व्याजबी कहवा रीते कह तो बराबर थे थे अमुक समय अमुक व्यक्ति हो मूर्ख मणस आजूबाजू में हे बराबर आजूबाजू अंदर अमुक मणसो हो बीजो अपने श्लोक जो तो जेनी अंदर पोताना अने पारका बेनी अपने चर्चा करी थी कि पोताना कोण अने पारका कोण एवी चर्चा करी थी अपने तो जेनी अंदर पोताना एटले अपना घरना परिवारना बराबर छे काकाना होय मामाना होय भोईना होय ए व्यक्तिओ जे आपणे मददे आवीने पहोंचे छे अमुक समय आपणा सगावाला पण आपणे मदद करता नथी अने आपणा मित्रो वधारे मदद करे छे बराबर तो ये सारू कहेवाय એટલે આપણે અમુક સમય આપણે બોલીએ પોતાના પોતાના પારકા એ પારકા આપણે એવું કહીએ છીએ ને આપણે કે આ તો પોતાના કહેવાય ભાઈ હવે પેલા પારકા કહેવાય એટલે આપણે બંનેને સારી રીતે ઓળખીએ છીએ આપણે સારી રીતે આપણે બંનેને ન્યાય આપી શકીએ છીએ બે આને પણ ન્યાય પણ પેલા પણ ન્યાય પણ થાય શું ખબર સમય જો દગો થઈ જાય આપણને કઈ દગો આવી કરી જાય કોઈ તો આપણે પોતાના પારકાને પારકા પોતાના થઈ જાય છે એવી ગણતરીથી संकुचित मन वाला गणतरी करे वो संकुचित मन क्यों हो खबर मन बहुत चंचल मन बहुत चंचल तमने चलो प्रार्थना करने शुरुआत करो ध्यान में बेसी तब बता आंखों बंदी बेसो पर आंखों से तो बंद हे पर मन क्या फरत हे थे विचार एक बार करो सवार में जय प्रार्थना करो छो तरह हूँ जो आंखों खुले आम जो आम जोता धीमे धीमे जोता એ વ્યાજબી ના કે આપણે ભગવાનને યાદ કરવા ફક્ત પાંચ પછી આખો દિવસ ક્યાં તમે ભગવાનને યાદ કરો છો ભણવાનું રમવાનું બરાબર પછી પાછું તમારે હોમવર્ક કરવાનું પછી પીડીએફ બને પછી અમને મોકલવાની આ બધાની તમે તો ક્યાં તમારે ટાઈમ મળે ને એવું કહેશો પછી તમે તો બરાબર એટલે એ સમય જે મળે છે એ સંકુચિત મનવાળાની વાત ચાલે છે કે સંકુચિત મનવાળા તો સંકુચિત મનવાળા આવું કેમ કરે એ એમના શું હોય એમના બુદ્ધિ હોય પૈસા પણ હોય પણ વાપરી શકે બરાબર સંકુચિત મન વાળા એટલે નાના મન વાળા જેને જે જગ્યાએ વાપરવાનું હોય તે વાપરતા ને હોતા નથી એને સંકુચિત મન વાળા કે એકદમ નાનું મગજ હોય એમનું મન બહુ નાનું હોય એમનું બધું માને ખરા હા બરાબર લેવા બધું માને જે જગ્યાથી મળી આવે ને એ જગ્યાથી બધું લઈ લે પણ જયારે આપવાનું થાય ત્યારે આપે નહીં આગળ જોઈએ વિશાળ હૃદય વાળા માટે તો આખી ધરતી જેનું હૃદય વિશાળ છે માટે તો આખી ધરતી કઈ છે એક પરિવાર સમાન છે આવો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ ત્રણ સુભાષિતાની તેમાં ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો શ્લોકનું વાંચન કરીએ અને એનું ભાષાંતર કરીએ તો પહેલું આપણને અહીં આગળ આપેલું છે કે નમંતી ફલીનો વૃક્ષા પછી નમંતી ગુણાનીનો જના બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપ્યું છે પહેલો શ્લોક જોઈએ તો નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના બરાબર પછી બીજા નંબરનો શ્લોક પણ આપણને બતાવેલું છે કે શુષ્ક વૃક્ષાચ્ય મૂર્ખાશ્ચન નમંતી કદાચન આપણે શ્લોકમાં અલગ અલગ અહીં આપણે આવેલા છે પહેલેથી જોયું કે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાચ્ય મૂર્ખાચન નમંતી કદાચન તો વાત કરી ફળોની આપણે બરાબર જે આપણે ઇંગ્લિશમાં તેને ફ્રૂટ કહીએ મસ્ત ફ્રૂટ કહીએ છીએ જમવાના ખાવાનું તેવું તો અહીંયા પણ આપ્યું છે ભાષાંતર બતાવ્યું છે કે ફળો વાળા વૃક્ષો લચી પડે છે એટલે તમે તો કેરીનું વૃક્ષ જોયું હશે બરાબર છે મોટું દઈને જળ તો તે શું થશે કેરીઓ વધારે થશે તો આખું નમી પડશે આમ તે નીચે નમી પડે છે
કેરીની અમે વાત કરીએ તો બરાબર તો ફળો વાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે જેનામાં ગુણ હોય છે સારા સંસ્કાર હોય છે તે આમ કઈ નમન કરે છે આપણે જો આપણા વડીલો જે મોટા હોય છે તેમને આપણે નમન કેટલું મસ્ત લાગે નમસ્તે પિતાજી નમસ્તે મામા નમસ્તે ફોઈ નમસ્તે ભાભી નમસ્તે કાકી આવું નમે એ સૌને ગમે આ પણ એક મસ્ત કહેવત છે તો ફળો વાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે જે ગુણ ભરેલા છે જેના માણસોની અંદર એ શું કરે છે નમે છે નમે તે સૌને ગમે બીજું સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી જો તું વૃક્ષ સુકાઈ ગયેલું હોય વૃક્ષ સુકાઈ ગયેલું હોય તો શું થાય નમશે તે કોઈ દિવસ નમશે નહીં પોતાની જગ્યાએ જ ઉભો રહેશે અને જગ્યાએ ઉભો નથી બધા પાંદડા બધા પડી જશે તેને કોઈ જોશે પણ નહીં બીજા વેળી આપણે કે સૂકા માણસો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી કોઈ દિવસ નમે જોયા છે તમે કે મસ્ત મજાનું ઘટાદાર વૃક્ષ હોય સુકાઈ ગયેલું હોય આખું લચી પડેલું હોય નમી પડેલું હોય કાં તો પડી જાય કાં તો તેને તે જગ્યાએ સ્થિત રહે તો વિદ્યાર્થીઓ આપણે બીજો જોઈએ કે ઉદ્યમ સાહસ ધૈર્ય વૃદ્ધિ શક્તિ પરાક્રમ ઉદ્યમ સાહસ ધૈર્ય વૃદ્ધિ શક્તિ પરાક્રમ સડતે યત્ર વર્તંતે તત્ર દેવ સહાય કૃત એટલી મસ્ત પંક્તિ આપી છે તો અહીંયા પણ એવું કહેવામાં આવે છે વસંત કે ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો જ્યાં જે પુરુષમાં હોય ત્યાં દેવ સહાય કરે છે બીજા સમજે પહેલું છે ઉદ્યમ એટલે કે જે મહેનત કરે ને એને જ ફળ મળે મહેનત સિવાય કોઈને ફળ મળતું નથી બીજો શબ્દ છે સાહસ જે સાહસ કરે છે બરાબર તમારે સાહસ તો કરવું જ પડે તમે કોઈ નવો ધંધો લઈને બેઠા કોઈ નવો બિઝનેસ લઈને બેઠા એવું કે ચલો આપણે 2 લાખનું આજે રોકાણ કર્યું અને મહિના પછી 2 લાખનું વળતર મળી એવું થાય ના થાય ધીમે 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 જમારે તમારો ધંધો જેમ ચાલે તમારી દુકાન જેમ ચાલે બીજા બધાને ખબર પડે એ પ્રમાણે તમારો ધંધો અને વેપાર વધારે ચાલે છે એવી જ રીતે અહીંયા જોઈએ સાહસ પછી છે ધીરજ રાખવાની કોઈ પણ વસ્તુ આપણે ઉતાવળ કરીએ છીએ બરાબર કે ભાઈ આજે ભણી લીધું કામ યાદ કેમ ના રહી જાય આજે લખી દીધું બરાબર કામ રિઝલ્ટ કેમ ના મળી જાય ના હર હંમેશા માટે રાખવું જે વ્યક્તિ ધીરજ રાખે છે એના બધા જ પરિણામ સારા મળે છે અહીંયા બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો ક્યાં કરવો કોના દ્વારા કરવો અને કેમ કરવો તે આપણને આવડવું જોઈએ શક્તિ આપણે શક્તિનો ઉપયોગ કઈ દુરુપયોગ પણ થાય ને સદુપયોગ પણ થાય ખેતરમાં કામ કરીએ બરાબર છે એ સારો ઉપયોગ કહેવાય અને કોની જો ઝઘડો કરીને કોકને આમ આડ કરીને મારી દે તો એ દુરુપયોગ કહેવાય હા સમય પ્રમાણે જોવાનું પછી પરાક્રમ બરાબર શું પરાક્રમ તો 6 શબ્દો થયા આપણે બરાબર છે 6 વાક્યોમાં જોઈએ તો પહેલો આપણે ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આપણે 6 કહ્યું 6 ગુણો હોય બરાબર ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આજે 6 ગુણો જે બતાવ્યા છે જ્યાં જે પુરુષમાં હશે ફક્ત પુરુષ નહીં હો એની અંદર સ્ત્રી પણ આવી જાય સ્ત્રી પુરુષ છોકરો છોકરી નાનો મોટો જે હોય તે આ 6 ગુણો જે વ્યક્તિઓમાં હશે જે પુરુષોમાં હોય ત્યાં દેવ કોણ આપણે દેવની વાત કરી છે દેવ એટલે કે ભગવાન પણ સહાય કરે છે બરાબર ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ 6 ગુણો જ્યાં જે પુરુષમાં હોય ત્યાં દેવ પણ સહાય કરે છે ભગવાન પણ સહાય કરે છે હજી એક વાર જોઈ લઈએ આપણે કે પહેલો ખતરાનો આપણે પહેલા શ્લોકનો ગુજરાતી કે ફળો વાળા વૃક્ષો લચી પડે છે ગુણવાન માણસો નમે છે સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો કદી પણ નમતા નથી મેં તમને હમણાં વાત કરી હતી કોણ નમે અને કોણ ના નમે બરાબર લીલું વૃક્ષ હોય મસ્ત મજાના પાંદડા આવ્યા હોય મસ્ત મજાના ફળ આવ્યા હોય તો લચી પડે છે એટલે કે નમી પડે છે એવા જ ગુણવાન માણસો બધે નમન કરે અને પોતાનું માથું નમાવીને જીવનમાં આગળ વધતા હોય છે અહીંયા જોઈએ
ઉદ્યમ સાહસ ધીરજ બુદ્ધિ શક્તિ અને પરાક્રમ આ છ ગુણો છે. પાછા કેટલા ગુણો બતાવે છે આપણને? છ ગુણો, જેની અંદર આપણે જ્યાં જે પુરુષમાં હોય ત્યાં દેવ પણ સહાય કરે છે. કોણ સહાય કરે છે? દેવ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે આ બે શ્લોક જોયા, જેની અંદર આપણે ત્રણ રત્નોની વાત કરી, બરાબર, એમાં જળ અન્ન અને સુભાષિતની વાત કરી, મૂર્ખ માણસો પથ્થરના ટુકડાને રત્ન સમજે છે તેની વાત કરી, બીજા શ્લોકમાં જોયું કે પોતાનો પારકો અને પારકો એ પોતાનો, બરાબર, એવી ગંભીર અને સંકુચિત મનો વાળા છે, પણ જે મોટા હૃદય વાળા જે છે, બરાબર.